તો લાંબા સમયના વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગત મોડી રાતથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોધરાના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. ગોધરાની વલ્લભ પાર્ક સોસાયટીમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. પંચમહાલ જિલ્લામાં ઘણો સારો વરસાદ નોંધાયો છે. જયેન્દ્ર ભોઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી જયેન્દ્ર, જણાવશો પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જિલ્લાના પંચમહાલ ખાતે એક બાજુ ખેતી સુકાઈ રહી હતી ત્યારે ખેતીને જીવતદાન આપતો વરસાદ પંચમહાલમાં થયો હતો. ગઈકાલ રાત્રેથી ધમાકેદાર અને ગાજવીજ સાથે વરસાદ પંચમહાલમાં થયો હતો. પંચમહાલના વરસાદની વાત કરીએ જીવન તો સાર્વત્રિક વરસાદ છે અને સૌથી વધારે જે વરસાદ છે 4.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલ રાત્રિ દરમિયાન ગોધરા ખાતે ખાબક્યો હતો. ત્યારબાદ જે હાલોલ કાલોલ જાંબુગોળા જેવા વિસ્તારો છે, મોરવા હરફ સહેરા જેવા વિસ્તારો છે, ત્યાં પણ સાર્વત્રિક 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ રહ્યો છે. જીવન જી, ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે, શહેરોની શું સ્થિતિ છે? જીલન ચોક્કસથી ગોધરામાં જે 4.5 ઇંચથી પણ વધારે જે વરસાદ ખાબક્યો છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, ગોધરાના સહેરા બાગોળ છે, મિલન સોસાયટી છે, અપૂર્ણ સોસાયટી છે, આ બધા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની સ્થિતિ છે અને નગરપાલિકાની ટીમો પણ ક્યાંક ને ક્યાંક કામે લાગી હોય તેવી કામગીરી દેખાઈ રહી છે. જીલન બિલકુલ આભાર જયેન્દ્ર સમગ્ર જાણકારી આપવા માટે. પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ધરતીપુત્રોની અંદર ખુશી જોવા મળી રહી છે, કારણ કે પાક જે સુકાઈ રહ્યો હતો તેને હવે જીવતદાન મળ્યું છે આ વરસાદને કારણે. ગોધરાની અંદર ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.